બનાસકાંઠા જિલ્લાના થાણા તાલુકાનું વહીવટીતંત્ર પણ માસ્ક અને સામાજિક અંતર માટેના નિયમોનું પાલન કરાવવા માટે બજારમાં ઉતર્યું છે. થાણા નગરપાલિકાના વિસ્તારમાં 3 જેટલી ટીમો બનાવી નાગરિકો માસ્ક પહેરે તેમજ સામાજિક અંતર જાળવે તે માટે કર્મચારીઓને સમજણ આપતા નજરે પડી રહ્યા છે. કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના આંકડા ગભરાવી રહ્યા છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે વહીવટીતંત્રને કામે લગાડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થાણાના અનેક વિસ્તારોમાં આજે નગરપાલિકા દ્વારા 3 ટીમો બનાવવામાં આવી હતી અને થાણા શહેરના પ્રવેશ માર્ગથી થાણાની મુખ્ય બજાર તરફ આજે સવારથી કર્મચારીઓ કામે લાગી ગયા હતા. જે લોકો માસ્ક વગર શહેરમાં ફરતા નજરે પડી રહ્યા હતા તે લોકોને આજે નગરપાલિકાની ટીમ દ્વારા વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરાયું હતું. વધતા જતા કોરોના વાયરસના કેસો સામે માસ્ક જરૂરી બને છે, જેથી આજે પહેલા દિવસે દંડ લીધા વગર નાગરિકો માસ્ક પહેરીને ફરે તે માટે નાગરિકોને જાગૃત કરાયા હતા. થાણાના મામલતદાર ભગવાનભાઈ ખરાડી પોતે નાગરિકોને માસ્ક પહેરવા માટે અપીલ કરતા નજરે પડ્યા હતા. થાણા નગરપાલિકાના કર્મચારીઓ સાથે પ્રાથમિક શાળાના શિક્ષકોની 3 ટીમોની સાથે રાખી આજે વિનામૂલ્યે માસ્ક આપી કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે વિનંતી કરાઈ હતી. જો કે તેના બીજા દિવસથી લોકો માસ્ક વગર ફરતા હશે તો ફરજિયાત દંડ લેવામાં આવશે. આજે થઈ રહી આજે મહેરબાન નાયબ કલેક્ટર સાહેબની સૂચના, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબની સીધી દોરવણી હેઠળ અમારી 3 ટીમો આજે પાડવામાં આવી હતી. એમાં 25 જેટલા કર્મચારીઓ નગરપાલિકા, પોલીસ સ્ટાફ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના સાથે મળી અને માસ્ક વિતરણનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે લગભગ 650 માસ્કનું વિતરણ વિનામૂલ્યે નગરપાલિકા તરફથી કરવામાં આવેલું છે અને લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. દરેક દુકાનદારને પણ મળવામાં આવ્યું છે અને જે વાહનોમાં મુસાફરો આવે છે એ લોકોને, જેને માસ્ક નથી એ લોકોને માસ્ક આપવામાં આવ્યું છે. આજે માત્ર માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલથી જે લોકોને માસ્ક નહીં હોય એ લોકોને નિયમાનુસારનો દંડ વસૂલ કરવામાં આવશે. આજે અમારા અભિયાનમાં મહેરબાન મામલતદાર સાહેબ પણ સાથે જોડાયા હતા અને આ પ્રકારે કુલ 3 ટીમોએ કામગીરી ધાનેરા શહેરી વિસ્તારમાં કરી છે.